નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 4 જૂન 2018 કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ભારત દેશમાં સૌથી પહેલું રશિયાનું એક કન્સાઇનમેન્ટ આવ્યું છે લિક્વિફાઇડ નેચરલ ગેસનું, જે આપણને અત્યાર સુધીના સૌથી સસ્તા નેચરલ ગેસમાંનું એક કન્સાઇનમેન્ટ મળ્યું છે. આ લિક્વિફાઇડ નેચરલ ગેસ તે આપણે અલગ અલગ દેશોથી આયાત કરીએ છીએ, જેમ કે કતાર છે, યુએસએ છે અને હવે રશિયા પણ છે, કારણ કે રશિયા આપણને સૌથી સસ્તું લિક્વિફાઇડ નેચરલ ગેસ આપે છે. જેમ આપણે ભારતમાં જાહેર સેવાની એક કંપની છે ગેઇલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તેમજ રશિયાની એવી એક કંપની છે ગેસ પ્રોમ. આ ગેસ પ્રોમ કંપની દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસ તે ઇન્ડિયામાં આયાત કરવામાં આવ્યો છે. અને આ લિક્વિફાઇડ નેચરલ ગેસ તે સૌથી સસ્તો લિક્વિફાઇડ નેચરલ ગેસ આપણને બીજા દેશોથી મળે છે. તો આમાં મહત્વના મુદ્દાઓ કયા છે? પહેલું કે આપણે કતાર પાસેથી સૌથી વધારે લિક્વિફાઇડ નેચરલ ગેસ આયાત કરીએ છીએ, અને હવે આપણે રશિયા તરફ આ લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત લઈ જઈએ છીએ. ભારત તે દુનિયામાં સૌથી મોટું ચોથું એવું દેશ છે કે જે લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત સૌથી વધારે કરે છે, અને આ સૌથી વધારે આયાત આપણે કતાર દેશ પાસેથી જ કરીએ છીએ. તો કતાર દેશ પાસેથી આપણે બે સૌથી મોટી વસ્તુ લઈએ છીએ, જે એક ક્રૂડ ઓઇલ છે અને બીજું લિક્વિફાઇડ નેચરલ ગેસ છે. તો બીજી કઈ એવી વસ્તુ છે કે જે આપણે કતાર પાસેથી લઈએ છીએ અથવા તો કતારને આપણે નિકાસ કરીએ છીએ? પછી આમાં લિક્વિફાઇડ નેચરલ ગેસમાં જોવા જેવો એક એ મુદ્દો છે કે આપણા ભારત દેશમાં આપણે નેચરલી આપણી રીતે દર વર્ષે 32 બિલિયન ક્યુબિક મીટર પ્રોડ્યુસ કરીએ છીએ, જે આપણને ઓછું લાગે છે. એટલા માટે એના ઉપરાંત આટલો જ લિક્વિફાઇડ નેચરલ ગેસ આપણે બીજા દેશો પાસેથી આયાત કરીએ છીએ. અને હવે આપણને સસ્તો એલએનજી ગેસ મળવા બાબતે આપણે હવે રશિયા પાસેથી આ ગેસ આયાત કરીએ તેવી એક ભારત સરકારની નીતિ ઘડાઈ છે. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. અસોચમ. અસોચમ એક એ સંસ્થા છે જેનું ફૂલ ફોર્મ થાય છે એસોસિએશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ. આ અસોચમ સંસ્થા દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે જેમાં તેમણે ભારતના ઈ વેસ્ટ બાબતે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. ઈ વેસ્ટનો મતલબ થાય છે ઇલેક્ટ્રોનિક વેસ્ટ, જે આપણને કોમ્પ્યુટરમાંથી મોનિટર તમે વેસ્ટેજમાં નાખી દો, સીપીયુના કોઈ પાર્ટ્સ વેસ્ટેજમાં નાખી દો, મોબાઈલના કોઈ પાર્ટ્સ વેસ્ટેજમાં નાખી દો, કોઈ પણ ડિવાઇસનું મધરબોર્ડ વેસ્ટમાં નાખી દો, અને આવા ઘણા બધા એવા કેથોડ રે ટ્યુબ હોય, પ્લાઝમા ટ્યુબ હોય, ત્યાં ઘણા બધા ડિવાઇસના અમુક પાર્ટ્સ હોય જે આપણે વેસ્ટમાં જવા દઈએ છીએ, તો તેને ઇલેક્ટ્રોનિક વેસ્ટ કહેવામાં આવે છે. તો આ ઇલેક્ટ્રોનિક વેસ્ટની સંખ્યા આખી દુનિયામાં સૌથી વધારે તમને ભારતમાં જોવા મળે છે. આપણે આ અસોચમના રિપોર્ટ મુજબ અમુક મહત્વના મુદ્દાઓ જોઈએ. સૌથી પહેલો મુદ્દો એ છે કે ભારતમાં દર વર્ષે 2 મિલિયન ટનનું ઈ વેસ્ટ પ્રોડ્યુસ થાય છે, ભેગું થાય છે. આ 2 મિલિયન ટનમાંથી ખાલી 5% જ ઈ વેસ્ટ તે રિસાયકલ થઈ અને પાછું માર્કેટમાં આવી શકે છે રીયુઝ માટે. બાકી બધું જ ઈ વેસ્ટ તે વેસ્ટેજ તરીકે જ જઈએ છે. પછી આવા કેટલાક દેશો છે જેમાં વધારે પડતું ઈ વેસ્ટ થાય છે, તો સૌથી પહેલો આમાં રેન્ક ભારતનો આવે છે આખી દુનિયામાં, બીજો રેન્ક ચાઇનાનો આવે છે, ત્રીજો રેન્ક યુએસએનો આવે છે, ચોથો રેન્ક જાપાનનો આવે છે, અને 5મો રેન્ક તે જર્મનીનો આવે છે. કારણ કે આ બધી જેટલા દેશો છે તે બધા ટેકનોલોજીકલી એડવાન્સ દેશો છે, અને એમાં ટેકનોલોજીકલ ડિવાઇસ વધારે વપરાય. તો જેમ ટેકનોલોજીકલ ડિવાઇસ વધારે વપરાય તેમ ઈ વેસ્ટ વધારે થાય, અને જો આ ઈ વેસ્ટને તમે તેનો નિકાલ ન કરી શકો તો તે પર્યાવરણને પણ ડેમેજ કરે અને હ્યુમન બોડીને પણ ડેમેજ કરી શકે છે. કારણ કે તેમાંથી અમુક કેમિકલ્સ નીકળે છે જે પર્યાવરણમાં ફેલાય છે, અને અમુક રેડિયેશન પણ નીકળે છે. હવે આપણે રિપોર્ટના ત્રીજા મુદ્દા પર જઈએ તો ભારતના એવા કયા રાજ્યો છે કે જેમાંથી સૌથી વધારે ઈ વેસ્ટ ભારતને ભેગું થઈ છે? તો એમાં સૌથી પહેલું રાજ્ય છે મહારાષ્ટ્ર, જેમાંથી 19.8% ભારતનું ઈ વેસ્ટ જનરેટ થાય છે. બીજું છે તામિલનાડુ, તેમાંથી 13% ઈ વેસ્ટ જનરેટ થાય છે. ત્રીજું છે ઉત્તર પ્રદેશ, જેમાંથી 10% ઈ વેસ્ટ જનરેટ થાય છે. ચોથું છે તે કર્ણાટક રાજ્ય છે, અને 5મું ગુજરાત રાજ્ય પણ આવી જાય છે કે જે ઈ વેસ્ટ 8.8% ઇન્ડિયાનું ઈ વેસ્ટ જનરેટ કરે છે.
તો આ આખો રિપોર્ટ તે વાંચવા જેવો છે. અને અસોચમ ઓર્ગેનાઇઝેશને આ રિપોર્ટ તે ભારતના ઈ વેસ્ટ ઉપર જ ખાલી બનાવ્યો છે. હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. ભારતના DRDO ઓર્ગેનાઇઝેશન દ્વારા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી અગ્નિફાઇલ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ અગ્નિફાઇલ તે એક એવી મિસાઇલ છે કે જે આપણને ભારત દેશને દુનિયાના જે ટોપ દેશો છે, ઇલાઇટ કન્ટ્રીઝ જેને કહેવાય છે, તેમાં ભારતને સ્થાન આપે છે. કારણ કે અગ્નિફાઇલ મિસાઇલની જે મારક ક્ષમતા છે તે 5000 કિલોમીટર છે, જે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સની અંદર આવે છે, ICBM. એટલે ભારત પાસે હવે ICBM મિસાઇલ પણ છે. અને તે જે સિક્યુરિટી સંયુક્ત રાષ્ટ્રના સિક્યુરિટી કાઉન્સિલના 5 દેશો છે, જેમાં USA, UK, ફ્રાન્સ, ચાઇના અને રશિયા આવે છે, અને એ ઉપરાંત ઇઝરાયલ 6ઠો દેશ, અને ભારત તે હવે 7મો દેશ એવો બન્યો છે કે જેની પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ હશે. આ ભારતની અગ્નિફાઇલ મિસાઇલમાં ભારતે પોતાની રીતે ડેવલપ કરાયેલી નેવિગેશન સિસ્ટમ પણ ઇમ્પ્લિમેન્ટ કરી છે. તેનું નામ છે RINS, RINS, રિંગ લેઝર ગાયરો બેઝડ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ. આ નેવિગેશન સિસ્ટમ તે DRDO દ્વારા સ્વાયત્ત રીતે ડેવલપ કરાયેલ છે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. December 2017 ભારતની એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી, પર્યાવરણ મંત્રાલય દ્વારા એક સોસાયટી અથવા તો એક સંસ્થા, એવી બોડી ઘડવામાં આવી છે જેનું નામ છે SICOM, SICOM. તેનું ફૂલફોર્મ થાય છે સોસાયટી ફોર ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ મેનેજમેન્ટ. આ સોસાયટી શું કરશે, આ બોડી શું કરશે, તો ભારતમાં એવા જેટલા બીચ છે જે ટુરિસ્ટ સ્પોટ બની શકે તો તેનું ડેવલપમેન્ટ કરશે. તેના આ સોસાયટી, આ બોડીએ 33 એવી કન્ડિશન રાખી છે કે જેમાં તે વેસ્ટેજ ન થાય, આખું બીચ ક્લીન રહે, પછી તેમાં પાણીની સુવિધા હોય, પછી અમુક ઇન્ટરનેશનલ ફેસિલિટીઝ જે અલગ અલગ મોટા મોટા બીચીસમાં હોવી જોઈએ તેમાં હોય, તો તેવી બધી વસ્તુ તેને એક કોપનહેગન જે સિટી છે તેના એક ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સંસ્થા છે તેની સાથે સંધિ કરી અને આ 33 પોઈન્ટ ઘડ્યા છે કે જો આ 33 પોઈન્ટ સેટિસ્ફાય થાય તો આપણે કોઈ પણ બીચને બ્લુ ટેગ આપશું. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ચંદીગઢમાં સખી સુરક્ષા એડવાન્સ DNA ફોરેન્સિક લેબ એવી એક સેટઅપ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા, કે જેમાં ખાલી મહિલાઓને લગતા જેટલા કેસીસ હોય ફોરેન્સિક લેબને લગતા તે બધા માટે ખાલી એક આ જ લેબ છે કે જેમાં સોલ્વ થઈ શકે છે. કારણ કે આ લેબ એક ખાસ મહિલાને લગતા કેસીસ માટે બનાવેલી છે, જે મહિલાઓને લગતા કેસીસ ફટોફટ સોલ્વ કરી શકે. ભારત સરકારની આગામી એવી નીતિ પણ છે કે આવી DNA ફોરેન્સિક લેબ જે ખાલી મહિલાઓને લગતા પ્રોબ્લેમ સોલ્વ કરે તેવી આપણે હજી 5 લેબ બીજા સિટીઝમાં આપણે સ્થાપવાની છે. તો મહિલાઓ માટે જ ખાલી એક આ લેબ સેટઅપ કરવામાં આવી છે, ફોરેન્સિક લેબ, જેનું નામ છે સખી સુરક્ષા એડવાન્સ DNA ફોરેન્સિક લેબ, જે ચંદીગઢ સિટીમાં સૌથી પહેલી આવી છે.